નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે સાદા ટેન્સીસ શીખ્યા છીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ તેની બ્લેન્ક્સ છે એની એક્સરસાઇઝ આપણે કરવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એની એક્સરસાઇઝ છે એ કરવા જઈ રહ્યા છીએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કોષમાં સાદા વર્તમાન કોષમાં આપેલા ક્રિયાપદ ને સાદા વર્તમાન કાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરું ફર્સ્ટ જોઈશું ઇન ધ મોર્નિંગ જતીન છે એટલે કે સાદા વર્તમાન કાળનો નિયમ એવો છે કે હી સી ને સાથે ક્રિયાપદને એસ કે એસ લાગે છે જતીન છે હી ગણાય એટલે એની સાથે ગોનું શું રૂપ થઈ જશે ગોઝ जतीन गोस्ट टू स्कूल इन द मोर्निंग सरला ब्लैंक मी गुजराती ब्लेंक ब्रेकेट में टीच तो सरला है सी छाटे थी ने टीच में शी जास लग से टीचीसला टीचीस मी गुजराती द तो चिल्ड्रन ब्लेक धल्ड तो पीपल ब्रेकेट में से हेल्प द तो चिल्ड्रन

તો અહીં ફ્લાય છે તો આમાં વાય છે અને વાયની પહેલાં વ્યંજન છે એટલે આપણે શું કરીએ છીએ કે વાયનો આય કરીને પછી એ એસ લગાડીએ છીએ મનોહર લાઈક્સ ટુ પ્લે ધ ફ્લૂટ તો મનોહર એ હિ છે એટલે એની સાથે શું આવશે ક્રિયાપદને એસ લાગે છે કેતો બ્લેન્ક ધ બોલ કેચ છે તો કેતો છે એ હિ છે એટલા માટે થઈને

અને પછી કરતા પછી ખાલી જગ્યા છે બરાબર તો જ્યારે પ્રશ્નાર્થવાળી ખાલી જગ્યા છે ત્યારે આપણે સહાયકારક તરીકે ડૂનો નો ઉપયોગ કરીએ છીએ તો માનવ અને મનન આ બે નામ છે એટલે ધ્યેય ગણાય એટલે એની સાથે શું આવશે ડૂ આવશે અને પાછળ તો મૂળ ક્રિયાપદ જ આવે છે ડૂ માન ડુ મનન એન્ડ માનવ સિંગ હિન્દી સોંગ્સ વુ બ્લેન્ક્સ

ગૌરવ છે હી છે અને વાક્ય કેવું છે નકાર વાક્ય છે નકાર વાક્યમાં પણ આપણે શું કરીશું પ્રશ્નાર્થની જેમ જ ડૂનો ઉપયોગ કરવાનો છે સહાયકારક ક્રિયાપદ તરીકે ડૂનો ઉપયોગ થાય છે તો ગૌરંગ છે હી છે એટલા માટે થઈને એની સાથે શું આવશે ડઝ નોટ અને પાછળની ખાલી જગ્યામાં મૂળ ક્રિયાપદ આવે છે તો ડઝ નોટ બ્રિંગ ઇઝ બુક્સ ધેટ બોય યુઝઅલી બ્લેન્ક લાઉડલી કૌશમાં છે ક્રાય બોય છે એ કોચન છે એટલે ક્રાય છે ક્રાયનું શું થઈ ગયું ક્રાયસ તો આમાં પણ નિયમિત છે કે વાય છે વાયની પહેલાં વ્યંજન છે એટલા માટે વાયનો આય કરીને યસ લાગે છે દેટ બોય યુઝલી ક્રાયસ લાઉડલી લલિતા બ્લેન્ક નાઇસ પેપર બેગ્સ કૌશમાં છે મે કોઈ છે એટલા માટે થઈને એને એ ક્રિયા એસ લાગે છે

ઇન ધ બ્રેકેટ કૌશમાં આપેલા જે ક્રિયાપદ છે એનું સાદા ભૂતકાળના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરું તો આપણે આ બ્લેન્સ છે સાદા ભૂતકાળની પૂરવાની છે તો ખાસ આપણે વિદ્યાર્થી મિત્રોએ એ ખ્યાલ રાખવાનો છે કે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે તો કૌશમાં જે આપેલું છે એ આપણને એનું મૂળ રૂપ આપેલું છે એને આપણે શું કરીશું એનું ભૂતકાળનું રૂપ મૂકીશું અક્ષય બ્લેન્ક ઓલેટર યસ્ટર ડે તો અક્ષય રોટ ઓલેટર યસ્ટર ડે રાઈટનું ભૂતકાળ શું થાય રોટ ડબ્લ્યુ આર ટી ઈ રોટ ધ ગર્લ્સ ડ્રુ અરંગોલી તો ડીઆરએ ડબલ્યુ છે એનું ભૂતકાળ થાય ડીઆરઇ ડબલ્યુ ડ્રુ વેર બ્લેન્ક હી બ્લેન્ક હીસ બેક કૌશમાં છે પૂટ તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે બે ખાલી જગ્યા છે કે વેર પછી ખાલી જગ્યા છે અને હી પછી પણ ખાલી જગ્યા છે તો આપણે શું કરીશું પ્રશ્નાર્થ વાક્ય છે તો સહાયકારક તરીકે ડૂ નો ઉપયોગ થાય ભૂતકાળમાં ડૂનું ભૂતકાળ શું થઈ જાય ડીડ થાય છે અને પાછળ મૂળ ક્રિયાપદ જ આવે છે એટલે વેર ડીડ હી પુટ હિઝ બેગ એના પછીનું વાક્ય છે વી બ્લેન્ક નોટ પછી બ્લેન્ક ધ મૂવી બ્રેકેટમાં છે લાઈક તો આ વાક્ય નોટ આપ્યું છે નકાર વાક્ય છે નકાર વાક્યમાં પણ આપણે શું કરીએ છીએ ડૂનો સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ કરીએ છીએ તો ભૂતકાળમાં ડૂનું શું થઈ ગયું ડીડ થઈ ગયું એટલે વી ડીડ નોટ લાઈક ધ મૂવી પાછળ મૂળ ક્રિયાપદ જ આવશે અરમાન ખાલી જગ્યા હિઝબુક્સ એન્ગ્રીલી થ્રો છે થ્રોનું ભૂતકાળ શું થાય થ્રુ થ્રુ છે એ કેવી રીતે અનિયમિત રીતે થાય છે अनियमित भूतकाल છે અરમાન થ્રુ હિઝ બુક્સ એંગ્રીલી વુમ પછી બ્લેન્ક યુ પછી બ્લેન્ક યોર મની કૌંસમાં ચેક્યુ તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ડુ નું ભૂતકાળ શું થશે ડીડ વુમ ડીડ યુ ગીવ યોર મની ગીવ છે મૂળ ક્રિયાપદ રાખવાનું છે મિસ્ટર શર્મા ખાલી જગ્યા this house last year

કૌશમાં છે સટ તો આકાશ સટ ધોર હવે સટ છે એ શું છે એવું અનિયમિત રૂપ છે કે જેના ત્રણેય રૂપો સરખા થતા હોય છે સટ નું સટ છે એ મૂળ ક્રિયા ભૂતકાળ પણ સટ જ થાય છે સટ 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 ત્રણેય રૂપ સરખા થાય છે પછી પુટ છે એના પણ ત્રણેય રૂપ સરખા થાય છે પુટ 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 અને કટ છે સી સીયુટી કટ તો કટ 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 ત્રણેના રૂપ સરખા થાય છે એટલે વર્તમાન કાળ ભૂતકાળ ને ભૂતકૃદંત એ શર્ટ કટ અને ફૂટ ત્રણેયના સેમ થાય છે ત્યાર પછી આપણે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ તો સાદા ભવિષ્યકાળની વાક્ય રચના આપણે જોઈએ તો શું આવશે કે કરતા પછી સેલ અથવા તો વ્હીલ આવશે અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે આ એ મોટા ભાગે એવો નિયમ એવો છે કે આ એને વી સાથે સેલ મૂકવામાં આવે છે બાકી બધા સાથે વિલ મુકાય છે પરંતુ હમણાં અત્યારે મોટા ભાગે બધાની સાથે એટલે કોઈ પણ કરતા છે કે પ્રોનાઉન છે સર્વનામ છે એની સાથે વિલ જ મુકાય છે એટલે તમે દરેક જગ્યાએ વિલ મૂકશો તો પણ ચાલશે સોહમ ખાલી જગ્યા ફોર ધ ફંક્શન તો સોહમ વેલકમ ફોર ધ ફંક્શન પાછળ મૂળ ક્રિયાપદ જે કૌશમાં છે એનું એ જ મૂકી દેવાનું છે ધ ટીચર્સ ખાલી જગ્યા અસ બુક્સ ધ ટીચર્સ વિલ ગીવ અસ બુક્સ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યોર પેરેન્ટ્સ ઇન્ફોર્મ છે વિલ યુ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ વિલ યુ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ ધ બોયઝ ખાલી જગ્યા નોટ

એટેન્ડ ધ મીટિંગ તો પ્રશ્નાર્થવાળી છે કે નકારવાળી છે તો એમાં સૌ પ્રથમ વિલ આવી જશે પ્રશ્નાર્થમાં સૌ પ્રથમ આવશે નકારમાં પણ પહેલાં વીલ આવશે પહેલી ખાલી જગ્યામાં અને પાછળની ખાલી જગ્યામાં મૂળ ક્રિયાપદ જે છે એમને મૂકી દેવાનું છે ત્યાર પછી મેં જોઈશું ખાલી જગ્યા વિલ ડેકોરેટ ધ હોલ સોરી વુ ખાલી જગ્યા ધ હોલ તો વુ વિલ ડેકોરેટ ધ હોલ ત્યાર પછીનું છે આઈ ખાલી જગ્યા એ ન્યૂ સ્કૂટર ટુમોરો કૌંસમાં છે બાય તો આઈ વિલ બાય એ સ્કૂટર અ ન્યૂ સ્કૂટર ટુમોરો આઈ વિલ બાય અ ન્યૂ સ્કૂટર ટુમોરો મોરો દે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એની એસેસ કૌંસમાં છે રાઈટ તો પેલી ખાલી જગ્યામાં આવશે વિલ અને પછી આવશે રાઈટ હા નકાર વાક્ય છે भाग पड़ी जैसे वच में नोट विल नॉट राइट एनी की एसेकी गया दिस केस कौश मच फाइट केत की विल फाइट दिस केस गया वी गया काइट्स खलजग्याट्स कौश का फ्लाई फ्लाय गया वी गया काइट्स विल वी फ्लाई काइट्स તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વિલ ને આગળ લઈ લેશું વચમાં કરતા છે પાછળ મૂળ ક્રિયાપદ છે અમિત અમિત ઓલ્ડ તો વિલ બાય હિઝ ઓલ્ડ બાયસિકલ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણેય સાદા કાર્ડ છે એ અગાઉ શીખ્યા હતા એનો વિડીયો આપણે જોયો હતો તો આજે આપણે ત્રણેય સાદા કાર્ડ છે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ આ ત્રણેની બ્લેન્ક્સ છે એ આપણે તૈયાર કરી નાખી છે તો એ આપણે લખવાની છે પાકી બુકમાં આપણે એને ઉતારી લેશું અને એની તૈયારી આપણે